पायल बेन, ओके, जय सच करुणा जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। पायल बेन यू कैन स्टार्ट। पायल बेन मुको छो ना, जी एक मिनट है। हाँ सच्चिदानंद। सतना शरण चे रहे वो मोक्षे जाओ होए तो सतना शरण माज रहे वो मोक्षे जाऊं होए तो विकल्पों मा ऊंडू उतरू चतुर्गति फरवू होए तो विकल्पो माउंडु उतरवू चतुर्गति फरवू होए तो सतना शरण माज रहेवू मोक्षे जाऊं होए तो चौड़ी ने चिकनी की धेली परसते फरती प्रकृति चोड़ी ने चिकनी की धेली परसते फरती प्रकृति अंदरनु चोखू करियापो हे दादा सिद्ध शक्ति थी अंदरनु चोखू करियापो हे दादा सिद्ध शक्ति थी आज्ञा माज रहूं कृपा जिलती होए तो आज्ञा माज रहूं कृपा जिलती होए तो स्वच्छंद छांडी रहूं स्वच्छंद छांडी जीवूं मुक्ति पिपासा होए तो स्वच्छंद छांडी जीवू मुक्ति पिपासा होए तो सतना शरण माज रहेऊ मोक्षे जाऊ होए तो कुसंगे पापो भर डेली मन वाणी देह विकृति कुसंगे पापो भर डेली मन वाणी देह विकृति अज्ञा हम ममता भारेली विषम भवांकित भूत स्मृति अज्ञा हम ममता भारिणी विषम भवांकित भूत स्मृति लक्ष्य अलख मारहेऊ स्वस्थिर थाऊ होए तो लक्ष्य अलख मारहेऊ स्वस्थिर थाऊ होए तो
पंचातेना पढ़ूं जगथी छूटवुं होय तो पंचातेना पढ़ूं जगथी छूटवुं होय तो सतना शरण माज रहूं मोक्षे जाऊं होय तो बनी गयु ते जानी करे टच अथना मन ने टाड इफेक्ट बनी गयु ते जानी करे टच अथड़ा मन ने टाड इफेक्ट भोगवता भूल जे समझानी प्रतिक्रमो निर्वेद भोगवता भूल जे समझानी प्रतिक्रमो निर्वेद महावीर न से तांते बसवूं वीदे ही था होय तो महावीर न से तांते बसवूं वीदे ही था होय तो दादा पासे बैसी रहूं ते रूप था होय तो दादा पासे बैसी रहूं ते रूप था होय तो सतना शरण माज रहूं मोक्षे जाऊं होय तो जय सच्चिदानंद जय सच्चिदानंद पायलवीर आ बाद में तमारे कई समझ हो तो हिरनानंद जी जोड़े बात करजो हिरनानंद जी सतना शरण में ज रहूं ए सतना एक केवी रीते रहूं एज समझाओ अत्यारे तमे कोना अत्यारे कोना शरण में छो अत्यारे अत्यारे दादाना शरण में तो के दादाना शरण में क्या रे कहवाय के सतना शरण में क्या रे कहवाय ने सत के दादाना शरण में क्या रे ना कहवाय के सतना शरण में छे वो क्या रे ना कहवाय जारे એટલે હું શુદ્ધાત્મા છું એ પદ હું શુદ્ધાત્મા છું એમાં નથી રહેવાતું અને પાયલના પદમાં બેસી જાઉં છું ત્યારે એવું થાય છે કે દાદાના શરણમાં નથી સતના શરણમાં નથી ક્રિયાથી વાત કરી વિજ્ઞાન છે એટલે વિજ્ઞાન એ સ્વયં ક્રિયાકારી છે સ્વયં ક્રિયાકારી એટલે શું તો કે તમે જેટલું સમજી લીધું તમે સમજ્યા એનું પરિણામ આયા કરે તમારે પરિણામ માટે કશું કરવું ના પડે તો આપણે જે કહીએ ને કે હું શુદ્ધાત્મામાં રહું આ કરું તે કરું તો કરવાનો ભાગ ના હોય ખ્યાલ તો કે ખરેખર સતના શરણમાં એટલે શું તો કે તમને સત પ્રાપ્ત થયું છે તો જે એના શરણમાં ક્યારે કહેવાય તો કે તમને જે સત પ્રાપ્ત થયું છે એને આધારે આપણો વ્યવહાર બને સતને આધારે અત્યારે આપણો આપણો વ્યવહાર સતને આધારે બને છે કે અસતને આધારે બને છે આધાર એનો આપણો બેઝ શું છે તમે જોજો આપણો બેઝ શું છે જાણવું હોય તો દિવસમાં કોઈ પણ વ્યવહાર બન્યો એમાં આપણે સાચું ખોટું કરવા જઈએ કે ના જઈએ જઈએ છે હું સાચો છું ને આ ખોટી ખોટો છે કે આ બરાબર છે ને આ બરાબર નથી આ હોવું જોઈએ ને આ ના હોવું જોઈએ તો એનો જે બેઝ થયો એ કયો થયો સતનો થયો કે અસતનો થયો અસતનો થયો હે અસતનો થયો અસતનો બેઝ થયો અસતનો ખ્યાલબેન ખ્યાલ આવ્યો તો કે આપણા દિવસ દરમિયાન વ્યવહારમાં આપણો વ્યવહાર જોઈએ
તો આપણો બેઝ શું છે? તો કે અસતનો બેઝ છે. હવે તમને જ્ઞાન મળ્યું તો કે હવે પાયલ બેનનો ને આ જાણવા પડશે કે એ કયા બેઝ પર ચાલે છે, એટલે કોના શરણમાં છે, અસતના શરણમાં છે કે સતના શરણમાં છે. ખ્યાલ તમારો વ્યવહાર સાચા ખોટા ને આધારે થાય છે, તમારો વ્યવહાર બરાબર છે ને બરાબર નથી એના આધારે થાય છે, તમારો વ્યવહાર આમ હોવું જોઈએ ને આમ ના હોવું જોઈએ એને આધારે થાય છે. તો તમારું શરણ કઈ જગ્યાએ થયું, સતમાં થયું કે અસતમાં શરણ થયું? અસતમાં. અસતમાં શરણ થયું. તો કે તમને તમે ક્યારે સતના શરણમાં રહી શકો? તો કે સત સત એટલે શું? તો કે અવિનાશી. તો કે અવિનાશી એટલે હું શુદ્ધાત્મા છું, એની એનું તમને કિંમત, એનું જેટલું તમને ઇમ્પોર્ટન્સ સમજાયું એટલું તમારે એમાં શુદ્ધાત્મામાં રહેવા માટે કોઈ કરવું ના પડે. એનું ઇમ્પોર્ટન્સ આપણને વ્યવહારમાં કે સંસારના ભાગમાં તમે જોજો કે આજે પાયલબેનને ક્યાં 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 ઇન્ટરેસ્ટ પડે છે. જ્યાં જ્યાં ઇન્ટરેસ્ટ પડે છે ને ત્યાં એની કિંમત છે. એની કિંમત છે, જ્યાં ઇન્ટરેસ્ટ પડે છે એની કિંમત માનેલી છે. એની કિંમત માની છે, એને આધારે તમારું આખું જે અંતસ્કરણ છે એ તરફ જાય છે. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આખું એ તરફ જાય છે. કોન્સન્ટ્રેટ આખું એમાં એક ધ્યાન થાય છે એમાં. કેમ? તો કે તમને એની કિંમત સમજાય છે. આપણને પૈસાની વેલ્યુ સમજાય છે, ઘરની વેલ્યુ સમજાય છે, ગાડીની વેલ્યુ છે. તો તમે જોજો આખું અંતઃકરણ એમાં કેવી રીતે સચવાય, કેવી રીતે બગડે નહીં, કેવી રીતે મને નુકસાન ના થાય, એમાં આખું અંતઃકરણ રહેશે. કેમ? તો એની કિંમત સમજાય છે. કે જેવી રીતે આ સંસારના ભાગની જે કિંમત સમજાય છે, એવી રીતે મને મારા શુદ્ધાત્માની કિંમત, મને વેલ્યુ સમજાશે તો એ પછી આમાં આ ભાગમાં નહીં રહે. પણ એ વેલ્યુ એને ક્યારે સમજાય? ક્યારે વેલ્યુ સમજાય? તો કે જ્યારે એ જયારે સતના શરમાં, એટલે કે જયારે એ ઇન્ટરેસ્ટ શબ્દ થી નહીં, એને વેલ્યુ ક્યારે, શુદ્ધાત્માની વેલ્યુ ક્યારે સમજાય? જયારે એમાં ઇન્ટરેસ્ટ આવશે ત્યારે. તો કેવી રીતે ઇન્ટરેસ્ટ આવશે? ઇન્ટરેસ્ટ કેવી રીતે આવશે? કેવી રીતે આવશે? કેવી રીતે આવશે? તો કે ખબર પડે કે મારી આખી જિંદગી, મારા આટલા જન્મો જન્મ એના દુઃખનું કારણ ફક્ત અસત જ છે, એટલે અજ્ઞાન છે. આટલા મારા જન્મો જે વેડફાયા, આટલા મારે જે ભાવ થયા, એનું મુખ્ય કારણ કે અસત છે, અજ્ઞાન છે, એવું એને રિયલાઈઝ થાય કે જ્યાં મેં કિંમત માની છે, કિંમત કરી છે જે વસ્તુની, એને આધારે હું દુખી છું. જે વસ્તુની કિંમત નથી એની કિંમત માની છે એને અજ્ઞાન કહેવાય. એને આધારે અજ્ઞાનને કારણે હું દુખી છું, તો પછી એ પોતાના સ્વરૂપમાં આયા વગર રહેશે નહીં. એને આવવું જ નહીં પડે, કોઈ પ્રયત્ન નહીં કરવો પડે, કોઈ મહેનત નહીં કરવી પડે, કશું જ કરવું નહીં પડે. એની મેળે પોતાના સ્વરૂપમાં આવી જશે. જેમ તમે જેની કિંમત માની છે એમાં તમને તમારું અંતસ્કરણ જવા માટે કોઈ મહેનત કરવી પડે છે? કોઈ પેલા ટકોરા મારવા પડે છે એની મેળે જાય છે ને?
તો કે સુખની માન્યતા છે એમાં. હવે હવે સમજાય જયારે એને તો કે ખરેખર એ મને સુખ લાગે છે એ જ મોટા મોટું મારું દુઃખનું કારણ છે. એટલે અજ્ઞાન, અજ્ઞાન જ મારા દુઃખનું કારણ છે કે જ્યાં સુખ નથી એમાં મેં સુખ માન્યું છે. જેની કિંમત નથી એની કિંમત આખી છે. જે પરમેનન્ટ છે એની કિંમત નથી કરી. તો કે જેવી એને પરમેનન્ટ કિંમત આ સમજાશે ને તો એ સતના શરણમાં જ રહેશે. બરાબર સમજાયું પાયલબેન? હા, સમજણ સમજણ અગત્યની છે. જેમ તમારી સમજણ અસતમાં એટલે બહારના ભાગમાં જે તમારી સમજણ કામ કરે છે તો તમારે એમાં કોઈ પણ શક્તિ વાપરવી નથી પડતી, સમય વાપરવો પડતો નથી. કે કેમ કરીને મારું ચિત્ત અમર રહે એમાં એના માટે કઈ જ નથી કરવું પડતું. કારણ કે તમારી માન્યતા, તમારી બિલીફ, તમારી સમજણ એ કામ કરે છે કે એની અંદર સુખ છે. પણ જયારે ખબર પડી કે ખરેખર જેમાં હું સુખ માંગતો હતો એ જ મારા દુઃખનું કારણ છે, એટલે અજ્ઞાન એ જ મારા દુઃખનું કારણ છે. જ્ઞાન ક્યાં છે? તો કે જેવું એને દુઃખનું કારણ ખબર પડી કે મારી અણસમજણ, મારું અજ્ઞાન મારા દુઃખનું કારણ છે, તો પછી તરત જ પોતે એ જ્ઞાનમાં આવી જાય છે. એટલે પોતે પોતાના સ્વરૂપમાં આવી જાય છે, એટલે સતના શરણમાં આવી જાય છે. શરણમાં આવી જાય છે સતના. ફરતી પ્રકૃતિ પ્રકૃતિ એ પોતાની સત્તામાં છે જ નહીં. અને પોતાની સત્તામાં છે એવું માને છે. એટલે પોતાની સત્તામાં માને છે. અને કેવી રીતે છે? એટલે કે ચોળી ને ચીકણી કીધેલી, એટલે જે આ પ્રકૃતિ છે, એટલે હું જ સાચો, હું જ બરાબર. ચલાવ એટલે એ જે માન્યતા છે એને એટલી બધી ગાઢ કરી છે, ચોળી ને ચીકણી કરેલી છે, જે પર સત્તામાં છે આ પ્રકૃતિ, એને એને પોતાની માનીને એવી એટલી બધી એની ગાઢ માન્યતા છે પોતાની પ્રકૃતિ ઉપર કે ક્યારે પણ પોતાને પોતાની પ્રકૃતિનો દોષ ના દેખાય. એટલી બધી એને ચોળી ને ચીકણી કરી દીધી છે કે ક્યારે પણ કોઈ પણ સમયે એને પોતાની પ્રકૃતિનો દોષ ના દેખાય. વિચાર કરો તમે કે તમને ક્યારે પણ તમારી પ્રકૃતિ દેખાય છે કે મારી આ પ્રકૃતિને લીધે સામે વાળાને પ્રોબ્લેમ થાય છે એવું ક્યારે દેખાયું હોય? ના, મારી આ પ્રકૃતિ થી સામે વાળાને દુઃખ થાય છે, મારી આ પ્રકૃતિ થી એને અત્યારે દુઃખ થાય છે એવું ક્યારે દેખાય? દેખાય જ નહીં. એટલી બધી પ્રકૃતિને છોડીને ચીકણી કરી છે. આ તો દાદા ભગવાનની કૃપા કે આપણને એક સમજણ આપી કે ખરેખર જે આ પ્રકૃતિ છે અને હું શુદ્ધાત્મા છું, આ હીરેને પ્રકૃતિ છે, હું શુદ્ધાત્મા છું, આ પ્રકૃતિથી પ્રકૃતિમાંથી પુરુષ બનાયા. અત્યાર સુધીમાં જ્ઞાન નતું મળ્યું ત્યાં સુધી પ્રકૃતિ સ્વરૂપે હતા. મારું નામ હિરેન ને હું જ હિરેન એ પ્રકૃતિ સ્વરૂપે હતા. અને એને જ બધું જ, એના માટે જ બધું, ખ્યાલ આવ્યો? એના માટે જ બધું. એટલે એટલી બધી ચિકાસ ત્યાં ઉભી થઈ ગઈ છે એની. એને સાચવ 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 કરીને કોઈ આપણને બોલે ને, આપણને કઈ પણ કે ને, તો એટલી આપણે સાચવીને સામે વાળાને જવાબ આપી દઈએ, પ્રકૃતિ ઉપર ના આવવા દઈએ.
ખ્યાલ આવ્યો? એટલી બધી રીતે એને સાચવ સાચવ કરી છે. એટલે આ પ્રકૃતિમાં એટલી બધી ચિકાસ ઉભી થઈ ગઈ છે કે એ પ્રકૃતિ એને દેખાય જ નહીં. આ તો દાદાની કૃપાથી આપણે આ ફાઇલ નંબર એક થઈ અને હું શુદ્ધાત્મા થયો એટલે આ ફાઇલ નંબર એ પ્રકૃતિ થઈ અને પ્રકૃતિ સ્વરૂપે હવે આપણને દેખાતી થઈ. ચાલો એના આધારે આ પ્રકૃતિમાં ચિકાસ ઉભી થઈ ગઈ છે. એની સત્તામાં જ નથી, એને સત્તામાં માન્ય છે. આ પ્રકૃતિની હમણાં અત્યારે એ બહુ મોટી ફોડ તમે પાડી આપી હિરેનાંદજી, કેમ કે અત્યારે એમાં એવું જ થતું હતું કે ત્રણ ચાર દિવસથી એવું જ દેખાતું હતું કે ના, હું જ સાચી, સામે જવાબ કેમ આવે છે, એટલે આ અત્યારે આ પદમાં આ બે લાઈન બહુ જ અત્યારે માં દેખાયું, એટલે મેં આ પ્રશ્ન પૂછ્યો કે મને આનો ફોડ પાડી આપો. સમજાયું તમને? હા હા. તો કઈ બાબતમાં બે ત્રણ દિવસ થી તમને લાગતા, તમે કોની સાથે સાચાઈ કરવા માંગતા હતા? મધર એન્ડ ડોટર. ઓકે. એટલે એમાં દેખાતું જ હતું અને એ બહુ જ અતિશય એમાં દેખાતું હતું કે હું જ સાચી, એ જ પ્રમાણે થતું હતું. અને તમે પાયલબેન સાચા હોય તો તમને સાચા દેખાય ને, ખોટા કેવી રીતે દેખાય? ના, તો આમાં પ્રશ્ન આગળ કરો, એટલા માટે હું તમને પ્રશ્ન કરું છું. તો શું છે કે આપણી પાસે ટાઈમ બધો ઓછો હોય છે એટલે આપણે લાંબી વાત બહુ નથી કરતા, પણ રજની દાદા વાત થાય છે આગળ? ના, કરવાનું કઈ કઈ ક્લેરિફાઈ કરવાનું છે, કારણ કે હમણાં છે ને મારી ઓબ્ઝર્વેશન, યુ નો, શ્રેયા ઇઝ એટ એન એજ કે શી ઇઝ ડેવલપિંગ હર ઓન પર્સન, ને એટલે એનું ઓપિનિયન, એનું ઈગો ઇઝ ગ્રોઈંગ, એનું તમારો પ્રશ્ન શું કરવાનો છે આમાં, કે હું જ્યાં સાચી હોઉં ત્યાં તો તમને એમ થશે ને કે હું સાચી છું, અને સામે વાળી વ્યક્તિ ખોટી છે, આપણને દેખાય છે ખોટી, તો ત્યારે શું કરશો તમે? કારણ કે તમને આટલી મેં વાત કરી પણ તમને હજી આગળ આગળ પ્રશ્ન ઉભો થશે જ જયારે સંજોગ બનશે એટલે તરત. એ થાય કે ના થાય? હા, થાય છે. આપણે પોતે સાચા છીએ તો આપણને આપણે સાચા જ દેખાઈએ, અને સામે વાળી વ્યક્તિ ખોટી છે તો એ ખોટી જ દેખાશે, તો એમાંથી સમાધાન કેવી રીતે લેવું? તમે કેવી રીતે સમાધાન લો? નથી થતું સમાધાન, તમે જ કરી આપો. એટલે આ વસ્તુ સમજવાની છે તો કે સામે વાળી વ્યક્તિ આપણને ખોટી કેમ દેખાય છે? તો કે એ આપણા વ્યૂ પોઈન્ટ થી જોઈએ છે. ઓકે. આપણા વ્યૂ પોઈન્ટ થી જોઈએ છે, અને એ તમે એને કહેશો તો એ તમને સાચા કહેશે કે ખોટા કહેશે? ના, એના વ્યૂ પોઈન્ટ થી જુએ છે એટલે એને પણ હું ખોટી લાગી જાય. એટલે દાખલા તરીકે હું બેઠો છું, સામે તમે બેઠા છો, તો તમે સામે બેઠા છો તો તમને મારી પાછળનો દેખાશે અને તમે એ વર્ણન કરશો તો હું માન્ય કરીશ એને? ના, બરાબર. એવી રીતે હું તમને કહીશ અને તમારી પાછળ જે વસ્તુ પડી છે
એને હું તમને કહીશ તો તમે એને માન્ય કરશો? તો કે આ વ્યૂ પોઈન્ટ ખ્યાલ આવ્યો, તો કે દ્રષ્ટિ બિંદુ. હવે દાખલા તરીકે તમારે કોઈ પણ વ્યક્તિ તમને ખોટી લાગે છે, પણ ત્યાં આપણે એનો દ્રષ્ટિબિંદુ જાણતા નથી અથવા જાણવાનો પ્રયત્ન નથી કરતા. એના માટે દાખલો, દાદા ભગવાન નો દાખલો બહુ સરસ છે કે દાદા ભગવાન ને કીધું કે અંબાલાલ તમે ચોર છો, તો એ ખોટો થયો કે નહીં? અને અંબાલાલ સાચા થયા કે નહીં? પણ આજે આ અંબાલાલે એને ખોટો સાબિત કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો? આ દાખલો તમને ખબર છે? ના, એ દાખલાની વાત કરું તમને. તો કે કોઈ વ્યક્તિએ અંબાલાલ ભાઈને, એટલે દાદા ભગવાનને કીધું અંબાલાલ તમે ચોર છો, એટલે પછી દાદાએ એને પ્રશ્ન કર્યો કે તું ચોર કેમ કે છે મને? એટલે એટલે એને કીધું કે તમારા કોટ પાછળ કોઈ સ્ટીકર માર્યું છે. ખ્યાલ આવ્યો? તો કે આ સ્ટીકર ઉખાડી નાખ્યું તો પછી કોઈ ચોર કહેશે? તો દાદાએ શું કર્યું? એની જોડે ઝઘડો કર્યો કે એનો વ્યૂ પોઈન્ટ જાણવાનો પ્રયત્ન કર્યો? વ્યૂ પોઈન્ટ જાણવાનો પ્રયત્ન કર્યો. કે વ્યૂ પોઈન્ટ જાણવાનો પ્રયત્ન કર્યો કે એનો વ્યૂ પોઈન્ટ જાણ્યો તો પછી એને એ ખોટો લાગશે ખરો? ના. કે એવી રીતે જ્યાં જ્યાં પણ સાચું ખોટું લાગે છે ત્યાં સાચું ખોટું નથી. આપણો વ્યૂ પોઈન્ટ છે એ રીતે સામેવાળી વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ છે. હવે સામેવાળી વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ જયારે તમે જાણશો અને એને સમજશો, ત્યારે જ એ વ્યવહારનો કોઈ પણ ક્લેશ વગર ઉકેલ લાવી શકશો. પાયલબેન, વાત બરાબર લાગે છે? સાયન્ટિફિક લાગે છે કે તમારે, તમે સાચા છો કે એ ખોટા છે, અથવા એ સાચા છે અને તમે ખોટા છો, એ જે સામસામે વ્યવહાર થાય છે એ કોઈ પણ એક વ્યક્તિ એનો, એની સામે વાળી વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ જાણશે ને, તો એ વ્યૂ પોઈન્ટ ને આધારે એ વ્યવહારનો ઉકેલ લાવી શકાશે. પણ આપણે કેવું થાય છે કે વ્યૂ પોઈન્ટ જાણતા જ નથી. દાખલા તરીકે તમારી દીકરી છે એ મોડી આવી, ચલાવ્યો અને મોડી આવી તો તમે પૂછશો કે કેમ મોડી આવી? તો કહેશે કે આવું આવું થયું. તો તમે કહેશો આ તો હું બધું ધારણા કરીને કહું છું, બાકી તમે કોઈ તમારો વ્યવહાર કહો તો પરફેક્ટ થાય, પણ આ તો તમને ધારણા કરીને કહું છું. તો આપણે શું કરીએ કે આપણે એનો એનો જવાબ આપીએ છે કે તે આવું કર્યું હોત તો આમ થાત, આવું કર્યું તો આમ થાત. ખ્યાલ આવ્યો? તો આવી રીતે મોડું ના થાત, આમ ના થાત, તેમ ના થાત. ખ્યાલ આવ્યો? પણ એનો એનો વ્યૂ પોઈન્ટ જાણવાનો છે કે એને તમારા પ્રમાણે ચાલવાને બદલે એના પ્રમાણે ચાલી તો એમાં ક્યાં ભૂલ થઈ છે એ જાણવાનો પ્રયત્ન નથી કરતા. આપણે શું કરીએ છીએ કે એની ભૂલ જાણવાનો પ્રયત્ન કરવાને બદલે એને ભૂલ વાળા બતાવવામાં સમય વાપરીએ છીએ. એનો તમે ભૂલ જાણો અને એને એ જે સમજ તમારે સમજવાનું છે પહેલા પહેલા, તો તમે એને સમજાવી શકશો. ખ્યાલ આવ્યો? જેમ જેમ દાદા ભગવાન નાના હતા અને છોકરાઓ સાથે ઝઘડો થયો, આ પ્રસંગ ખબર છે? તો કે છોકરાઓ સાથે ઝઘડો થયો તો દાદાએ કોઈને પથ્થર મારેલો અને એને લોહી નીકળેલું, તો ઝવેરબા દાદાના મમ્મી શું કરે છે? તો કે પહેલા પહેલા એને કહે છે કે ભાઈ બેટા હાથ પગ ધોઈને પહેલા જમી લે. તો પહેલા પહેલા એને જમાડે છે. હવે આટલી બધી મોટી ભૂલ કરીને આવ્યો હોય તો આપણે પહેલા એના ભૂલની વાત કરીએ કે શાંતિથી હાથ મોઢું ધોઈને જમાડીએ? શાંતિથી હાથ મોઢું ધોઈને પહેલા જમાડીએ? ના, પહેલા પહેલા તો કેમ આવું થયેલું એ વાત કરીએ. ખ્યાલ આવ્યો? આ તો ઝવેરબા એટલે દાદા ભગવાન ના મધર. બરાબર. ખ્યાલ આવ્યો?
તો કે પહેલા પહેલા એને જમાડે છે અને પછી પૂછે છે કે શું થયું તું બેટા, તો કે આવું થયું તું, તો કે તેને શું કર્યું, તો કે મેં એને પથ્થર માર્યો એને લોહી નીકળ્યું, ખ્યાલ આવ્યો. તો આ ઝવેરબા ના જે સંસ્કાર હતા, તો કે ઝવેરબા શું કહે છે કે બેટા તને કોઈ પથ્થર મારે ને તો એ તું માર ખાઈ લે છે, તને કોઈ પથ્થર મારશે અને તને કોઈ લોહી તને લોહી નીકળશે તો કે હું તને પાટો બાંધી આપીશ અને મારી મમતાના હૂપથી તને એ ઘા રૂજાઈ જશે. પણ તે કોઈને પથ્થર માર્યો અને એની માં નહીં હોય તો શું થશે, આવી રીતે વાત કરે છે બાળક સાથે. વિચાર કરો, આપણે આખું સાચા ખોટામાં જીવે છે, સાચા ખોટામાં જીવે છે, સાચી વાત છે. અને અહીંયા આખું સાચા ખોટા ને આધારે નહીં, આખું જાણે છે પહેલા અને એમાંથી આખું એનો એનું જે આખું સંસ્કાર હોય એ સંસ્કાર આપે છે. ભાઈબેન ખ્યાલ આવ્યો ને? હા એકદમ. આ વસ્તુ છે, આમાં આપણે જાણે સમજી લેવાનું છે કે આપણો વ્યવહાર ક્યાં ભૂલવાળો થાય છે અને જેને આધારે આપણને અંદર આ બધી અસરો થાય છે. બરાબર. સમજી ગયું ને ભાઈબેન? બરાબર. શું કરશો હવે? કાલથી અત્યારે તો સુઈ જવાનું છે. ના, કાલથી વ્યૂ પોઈન્ટ સમજવાનું ટ્રાય કરવાનું ને હું સાચી છું એ તો પહેલા કાઢી જ ના. મેં તમને કહું તો નોટ રાખો સાથે, પેપર પેન સાથે રાખો. કહું તો ના, હું ચોક્કસ કરીશ. હા, હું ચોક્કસ કરીશ. તમ ડ્રોઈંગ નું બધું સામગ્રી રાખો તો રાખો ને. હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.